બે દિવસ પહેલા રાણપુરના રાજપર ખાતેનો 5 વર્ષીય બાળક જે ગુમ થયો હતો તેની લાશ આજે મળી આવી. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાજપર ગામના જયેશ ભરતભાઈ ચૌહાણ નામનો 5 વર્ષનો બાળક 2 દિવસ પહેલા ગુમ થયો હતો. ગત તારીખ 26ના રોજ સવારે રાણપુર પાળિયાદ રોડ પર આવેલ પોતાની વાડીએથી જયેશ નામનો બાળક ગુમ થતા તેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 2 દિવસને રાત પોલીસથી અલગ અલગ ટીમો તથા બાળકના પરિવાર દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી, ત્યારે પોલીસને પોતાની વાડી પાસે આવેલી નર્મદા નેર પસાર થતી હોય ત્યાં શંકા જતા નેરનું પાણી તાત્કાલિક બંધ કરાવી તપાસ કરતા મિલ્ટ્રી રોડ ઉપરથી મુખ્ય બ્રાન્ચની કેનાલમાંથી આ બાળકની લાશ મળી આવી હતી. આ બાળકની લાશ કેનાલમાંથી મળતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બાળકના પરિવારજનોને શંકા છે કે જયેશની હત્યા કરવામાં આવી છે. બોટાદની ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાંથી આ બાળકનો મૃતદેહ કાઢી અને પીએમ માટે રાણપુર સરકારી દવાખાને મોકલવામાં આવ્યો હતો. જે છોકરો ગુમ ગઈ તારીખ 26/12/2018ના રોજ આશરે 10:30-11:30 વચ્ચેના સમયગાળામાં રાજપરા ગામ છે બાજુમાં રાણપુર પોલીસ સ્ટેશનની અંદરનું, ત્યાં વાડી વિસ્તારમાં પોતાની વાડીએ બાળક પોતાની માતા અને એના કુટુંબીઓ સાથે કપાસ વીમાના કામ સાથે ગયેલ. જે સમયે 10:30-11:30 વચ્ચે એ ક્યાંક ગુમ થઈ ગયેલ એની જાણ 11:30 આસપાસ એના માતાને થતાં તેઓએ આજુબાજુમાં તપાસ કરેલ, પરંતુ ત્યાં ક્યાંય મળી આવેલ નહીં. બાદમાં બીજા દિવસે પોલીસ સ્ટેશને આવી અને જાણ કરેલ, જે અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશનમાં 44/2018 IPC 363 મુજબનો ગુનો એ દાખલ કરવામાં આવેલ. એ બાળકની ઉંમર 5 વર્ષ અને 4 માસની હતી, જેથી કરીને તેની ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓએ અને વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજીવસિંહ નકુમ સાહેબનાઓએ અંગત રસ લઈ તાત્કાલિક બાળકને શોધી કાઢવા માટે તાબડતોબ પ્રયત્ન કરવા માટે જણાવેલ. જે અનુસંધાને અમે ગુનાની ગંભીરતાને જાણી અને ગુનાની તપાસ જાતેથી સંભાળી લીધેલ અને તાત્કાલિક ધોરણે જિલ્લાની LCB, SOG, પેરોલ ફરલો, સર્કલ ઇન્સ્પેક્ટરની કચેરીનો સ્ટાફ, પાળિયાદ પોલીસ સ્ટેશનના PSI શ્રી સગર, રાણપુર પોલીસ સ્ટેશનના PSI શ્રી AP સલૈયા તથા તેમના માણસોની અલગ અલગ ટીમો બનાવી દરેકને બાળકને શોધી કાઢવા માટે અલગ અલગ દિશાઓમાં કામે લગાડી દીધેલ. આ કામે અમે FSL, ડોગ સ્કોડ, ફોરેસ્ટ અધિકારી, નર્મદા કેનાલના અધિકારીઓ, નગરપાલિકાના ફાયર બ્રિગેડનો સ્ટાફ આ તમામની મદદ લઈ અને વિવિધ દિશાઓમાં તપાસ આરંભેલ. એમાં આજુબાજુના જે કૂવા અને ખુલ્લા બોર આવેલ હોય એમાં પણ જો બાળક કદાચ ભૂલથી પડી ગયેલ હોય એ આશંકાના આધારે અમે આજુબાજુના તમામ કૂવાઓ પણ તળવૈયાની મદદથી એમાં ઉતારી અને ચેક કરાવેલ, પરંતુ ત્યાં બાળક મળી આવેલ નહીં. અને બાજુમાં જ તે જ્યાંથી બાળક ગુમ થયેલ અને બાજુમાં જ તે નર્મદાની કેનાલ નીકળતી હોય એ કેનાલમાં પણ કદાચ બાળક પડી ગયાની શંકાઓ અમને તપાસ દરમિયાન જણાયેલ. જે આધારે આ કેનાલમાં પાણી બંધ કરાવી નગરપાલિકાના સ્ટાફ મારફતે એના તરવૈયાઓ ફાયર બ્રિગેડના એ તરવૈયાઓને એમાં ઉતારી અને એની શોધખોળ ચાલુ કરાવેલ. આ શોધખોળ ચાલુ હતી એ દરમિયાન આજ રોજ તારીખ 29/12/2018ના રોજ વહેલી સવારના લગભગ 10:30ની આસપાસ બાળક છે એ એક સાયફન છે, સાયફન નીચેથી મૃત હાલતમાં પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવેલ. રિપોર્ટર વિપુલ લુહાર, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, રાણપુર.